गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण सात काव्य नंबर बे आजनी घड़ी रड़ियामणी। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे कवि परिचय, काव्यगान अने काव्यनी समझूती मेळवी हती अने मैं तमने कह्युं हतुं के ए सांभळ्या पछी शब्द समझूती तमारी नोटबुक में लखवानी रहेशे। हवे आपणे आगळ जोईशुं भाषा सत्ता तमने आपेली छे तेनी थोड़ी आपणे समझूती मेळवी लईशुं, पछी आपणे अभ्यासना प्रश्नना जवाबनी चर्चा करीशुं। अहींया तमने उच्चारण એવું આપ્યું છે। ઉચ્ચારણ એટલે વિદ્યાર્થી મિત્રો કે દરેક અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર આપણને કરતાં આવડતું હોવો જોઈએ। અહીંયા જુઓ, તમને અળ ર ડ અને લ આપ્યા છે। ઘણીવાર આપણને અળની જગ્યાએ ર બોલીએ, ડની જગ્યાએ લ બોલીએ તો અર્થ બદલાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો આપ્યા છે અળવા, કમળ, બાળ, જળ, બાળક, નળ, બળ, કાળ, ખોળ, ખળખળ, અહીંયા અડાવાળા શબ્દો છે। હવે આપણે પાછળ જોઈશું કે નીચેના શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ સમજો। અહીંયા જો અડાની જગ્યાએ ર બોલીએ તો શું થાય, નળ અને નર। અહીંયા નળ એટલે જે પાણીનો નળ આવે તે થાય, અને જો અડાની જગ્યાએ ર બોલીએ આપણે તો નર એટલે માણસ થાય, પુરુષ। પછી છે વાડ અને વાર, વાડ એટલે આપણે માથાના વાડ, અને અડાની જગ્યાએ ર બોલીએ વાર તો આપણે સાત વાર જે આવે છે તે। જાડ અને જાર, જાડ એટલે કે જે આપણે કોઈ પણ પ્રાણીને પકડવા માટે જાડ બનાવીએ છીએ, અને જાર એક અનાજનું નામ છે। પાડ અને પાર, પાડ એટલે કે આપણે ઉપકાર માનવાનું, અને પાર એટલે કે કિનારો જે હોય છે આ પાર પેલી પાર કહીએ છીએ આપણે તે। કાળ અને કાલ, કાળ એટલે સમય અને કાલ એટલે કે આવતીકાલ આપણે કહીએ છીએ તે। અહીંયા ત્રણ છે, ગાળ, ગાર અને કાર। ગાળ એટલે આપણે જે ખરાબ અપશબ્દો બોલીએ છીએ તે, ગાર એટલે જે આપણે કોઈ પણ વસ્તુ પ્રવાહી ગારીએ છીએ ઘણી વડે એને ગાર કહેવાય, અને બીજી અલગ એક ગાર આવે જે લીપણ વખતે બનાવવાની આવે તે। ગાલ એટલે આપણા જે બંને ગાલ છે તેની વાત છે। વડ અને વર, વડ એટલે કે આટા, અને વર એટલે કે જે જાન જોડીને જાય છે તેને કહીએ છીએ આપણે વર। માળી અને મારી, માળી એટલે કે ફૂલોની ખેતી કરતો હોય તેને આપણે માળી કહીએ છીએ, અને મારી એટલે કે આપણી પોતાની। અહીંયા વાળ, વાર અને વાલ, આપણે અગાઉ આ શબ્દો જોયા કે વાળ એટલે માથાના, વાર એટલે સાત વારના નામ, અને વાલ એટલે શાકનું નામ છે। લાલ અને લાડ, અહીંયા લાલ એ કલરનું નામ છે, અને લાડ એ આપણે જે મોંમાંથી પડે છે બને છે તેની વાત છે। વિદ્યાર્થી મિત્રો, આવા જ તમને અહીંયા વધારે સમજૂતી આપી છે। તમે વાંચજો કે અળની જગ્યાએ ર બોલીએ કે લ બોલીએ તો અર્થ બદલાઈ જાય છે। હવે આપણે અભ્યાસની ચર્ચા કરીશું। પહેલો પ્રશ્ન છે કે વિકલ્પો પસંદ કરી તમારે સામેના બોક્સમાં સાચો જવાબ લખવાનો છે। સૌ પ્રથમ છે, ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ। અહીંયા એક સખી બીજી સખીને કહે છે કે આપણે ગંગા જમના નદીનું નીર એટલે કે પાણી લાવવાનું છે, એનું કારણ શું હતું? તો આપણે કાવ્યમાં જોયું હતું, પગ પખાડવા, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના પગ ધોવા માટે। તો મારે બોક્સમાં લખવાનું છે ગ, ઘરનો ગ, અને સાચો જવાબ જે છે એ તમારે લખવાનો છે, બાકીના વધારાના ઓપ્શન લખવાના નથી। બીજો પ્રશ્ન છે કે અહીં કાવ્યમાં પૂરોપૂરો એટલે, અહીંયા કાવ્યમાં એક પંક્તિ આવી છે કે પૂરોપૂરો સુહાગણ સાધ્યો, તો આ કાવ્યના અર્થમાં જોવા જઈએ કે પૂરે પૂરોપૂરોનો અર્થ શું થાય, તો કે ભરો। તમારે બોક્સમાં લખવાનું ક, અને જવાબમાં ખાલી ક લખીને ભરો એટલો, બાકીના ત્રણ ઓપ્શન લખવાના નથી। ત્રીજો છે, અહીં નરસૈયાનો સ્વામી એટલે, એ નરસૈયાનો મહેતાનો સ્વામી કોની વાત છે, તો કૃષ્ણ ભગવાનની, તો શું આવશે ક, કૃષ્ણ। તો બોક્સમાં તમારે ક લખવાનું છે, અને એની નીચે જવાબમાં ક કરીને કૃષ્ણ લખવાનું છે, બાકીના વધારાનો ઓપ્શન લખવાના નથી। હવે પ્રશ્ન નંબર બે, કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। આપણે કાવ્યની સમજૂતી મેળવી તમને જવાબ આવડતા જશે, છતાં પણ આપણે ચર્ચા કરી લઈએ। પ્રથમ પ્રશ્ન છે, ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે, એટલે કે રળિયામણી એટલે સુંદર શા માટે લાગે છે? તો કે આજે શ્રી કૃષ્ણ ભગવાન આવવાના છે એટલા માટે ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે। બીજો છે, વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? વાલાજી એટલે કે કૃષ્ણ ભગવાન માટે શાનો મંડપ બનાવવામાં, તો આપણે કાવ્યમાં જોયું કે આલા લીલા વાસનો, તો જવાબમાં આવશે કે વાલાજી માટે આલા લીલા વાસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે। ત્રીજું છે, તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે?
આપણે કાવ્યમાં જોયું, ટિપ્પણીમાં પણ આપેલું છે તમને શબ્દાર્થમાં, કે તરિયાતોડમાં આસોપાલવ, આંબો અને નાળિયેર વગેરે વૃક્ષોના પાંદડા હોય છે. તરિયાતોડ એટલે કે ત્રણ જાતના વૃક્ષો. સખી, ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? તો પણ તમને આવડશે જ કે સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના પગ પખડવા માટે મંગાવે છે, એટલે કે પગ ધોવા માટે મંગાવે છે. પાંચમો પ્રશ્ન છે, ગોપીને સૌથી વધારે વાલું કોણ છે? તો કે ગોપીને સૌથી વધારે વાલા શ્રી કૃષ્ણ ભગવાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે ધ્યાનથી સાંભળ્યા પછી ભાષા સત્તાની ખાલી સમજૂતી મેળવવાની છે તે લખવાની નથી, પરંતુ અભ્યાસનો પ્રશ્ન નંબર એક વિકલ્પો અને પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં જવાબ આપો એ તમારે તમારી ગુજરાતી નોટબુકમાં લખવાના રહેશે. હું આ જવાબ લખીને તમને પીક મોકલું છું, તેમાંથી તમારે એક પ્રશ્ન અને નીચેનો જવાબ એ રીતે લખવાનો રહેશે. થેન્ક યુ.